દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે એક નાની વાત કરવા જઈ રહ્યો છું, પણ જીવનમાં બહુ મોટી વાત છે. અને બહેનો, તો આ વિડીયો ખાસ જુએ, અંત સુધી જોજો, કારણ કે કરિયાણાની ખરીદી મોટાભાગે બહેનો કરતી હોય છે. મિત્રો, આપણે રોજબરોજના જીવનમાં આપણે કોઈ પણ દાળ બનાવીએ, આપણે કઢી બનાવીએ, કોઈ પણ કોઈ બનાવીએ વસ્તુ, તો એની અંદર આપણે ગોળનો કે ખાંડનો ઉપયોગ કરીએ છીએ. ખાંડની તો હું ફરી વાત કરવાનો છું, પણ આજે ગોળની વાત કરું છું. મિત્રો, બજારમાં બે પ્રકારના ગોળ મળે છે. એક વ્હાઇટ ગોળ, સફેદ ગોળ મળે છે, અને બીજો બ્રાઉન કલરનો લાલ ગોળ મળે છે. મિત્રો, હવે આજકાલ તો મોલમાં પણ દેશી ગોળ મળે છે. તમે જોશો તો દેશી ગોળ જે છે એ કિંમત પણ એની થોડી મોંઘી હોય છે, અને કલરમાં તમે જોશો તો ડાર્ક બ્રાઉન કલરનો હોય છે. જ્યારે બીજો એક ગોળ બજારમાં મળે છે એ વ્હાઇટ ગોળ હોય છે, સફેદ ગોળ હોય છે. બધી બહેનોને સફેદ ગોળ વધારે ગમે છે, અને સફેદ ગોળની ચોઈસ પહેલાં એ કરે છે, અને બજારમાંથી સફેદ ગોળ લઈ અને વાપરે છે. મિત્રો, હું શિક્ષક છું, પણ શિક્ષકની સાથે સાથે ખેડૂત છું. મેં પોતે શેરડી પકવી છે, અને અમારા ગામમાં કોલું હતો, એ કોલુંમાં રોજે રોજ હજારો મણ ગોળ બનતો હતો, અને એ ગોળ મેં જાતે બનાવ્યો છે, એટલે મને ખબર છે કે મિત્રો ગોળ, દેશી ગોળ કેવી રીતે બને છે, અને વ્હાઇટ ગોળ જે ફેક્ટરીમાં બને છે કેવી રીતે બને છે. આજે બરાબર સાંભળી લેજો મિત્રો, દેશી ગોળ જે બને છે એ ગોળ એક કઢાઈમાં શેરડીના રસને ગરમ કરવામાં આવે છે, અને ગરમ કરે છે ત્યાર પછી એમાં જે છારી વરે છે એ છારી અને મેલ કહેવાય. એ મેલને કાપવા માટે અમે મીઠા સોડાનો ઉપયોગ કરીએ છીએ. એ મીઠા સોડાનો લિમિટમાં ઉપયોગ કરાય. એક બે વખત તમે મીઠા સોડા નાખો. મીઠા સોડાનો ઉપયોગ ફક્ત એમાં જે કસ્તર રહેલું છે, એમાં જે કચરું છે, એમાં જે મેલ છે, એ મેલને કાઢવા માટે એનો ઉપયોગ થાય છે મિત્રો. પણ મીઠા સોડા તમે વધારે નાખો, જેટલા મીઠા સોડા વધારે નાખો એટલો ગોળ સફેદ થાય. એટલે અમે જ્યારે ગોળ પાડતા ત્યારે કોઈને જો વધારે સફેદ ગોળ જોઈતો હોય તો એમાં મીઠા સોડા તમારે વધારે નાખો. જેટલા વધારે મીઠા સોડા નાખો એટલો ગોળ તમારો વ્હાઇટ બને, સફેદ બને. પણ મીઠા સોડા માત્ર ને માત્ર મિત્રો એનો મેલ કાપવા માટે જ મીઠા સોડા નાખવાના હોય છે. દેશી ગોળનો કલર હંમેશા ડાર્ક બ્રાઉન કલર જ હોય, એ જ દેશી ગોળ અને પૌષ્ટિક ગોળ કહેવાય મિત્રો. આજે જે ફેક્ટરીમાં જે દેશી ગોળ બને છે અને જે વ્હાઇટ ગોળ બજારમાં આવે છે એમાં મીઠા સોડા અને વોશિંગ પાવડરનો ભરપૂર ઉપયોગ થાય છે. મીઠા સોડા અને વોશિંગ પાવડરના ઉપયોગ વગર કોઈ દિવસે સફેદ ગોળ બની શકે નહીં. નેચરલ તમે ગોળ બનાવો તો એ ગોળ ડાર્ક બ્રાઉન કલરનો લાલ ગોળ જ બને. મિત્રો યાદ રાખજો, ગોળમાં ત્રણ પ્રકારના મિનરલ્સ છે. એક છે ફોસ્ફરસ, બીજું છે આયરન જે આપણા હિમોગ્લોબિનને અપ કરે છે, હિમોગ્લોબિન વધારે છે, અને ત્રીજું છે ઝીંક. આ ઝીંક, ફોસ્ફરસ અને આયરન આ ત્રણ પ્રકારના જે મિનરલ્સ છે એ મિનરલ્સને લીધે જ ગોળ આપણને લાલ ડાર્ક બ્રાઉન કલરનો દેખાય છે. એનો અર્થ એ થયો કે બજારમાં જે સફેદ કલરનો ગોળ મળે છે એ સફેદ કલરના ગોળમાં આ ત્રણે ત્રણ તત્વો ઝીરો હોય છે. એમાં આ ત્રણે ત્રણ મિનરલ્સ હોતા નથી. માત્ર ને માત્ર એને તો હું કચરો કહું છું, એ કચરો છે મિત્રો. સફેદ ગોળ તમે લાવો છો ઘરમાં એ ગોળ નથી લાવતા, પણ એક પ્રકારનું સ્લો પોઈઝન લાવો છો, એક પ્રકારનો કચરો લાવો છો. એ સફેદ ગોળ તમે ખાશો તો લાંબે ગાળે તમને, કારણ કે એમાં માત્ર ને માત્ર એસિડિક ફોર્મેશન હોય છે, એ એસિડિક હોય છે, એટલે લાંબા ગાળે તમને એસિડિટી કરે, હોજરીના ચાદા પાડી શકે. મિત્રો તમને ખબર છે કે વોશિંગ પાવડરમાં કોસ્ટિક સોડા વપરાય છે, એ પ્યોર એસિડ છે મિત્રો. એટલે લાંબા ગાળે એસિડિક એસિડ અને આલ્કલિનનું જે આપણી બોડીમાં બેલેન્સ છે એ ઇમ્બેલેન્સ થાય છે. હોજરીના ચાદા, આંતરડાના ચાદા, હરસ, મસા, આવા એસિડિક પ્રોબ્લેમ ઘણા બધા થાય છે. તો મિત્રો ખાસ યાદ રાખજો કે બીજા બધામાં તમે, બીજા બધાની ચોઈસમાં સફેદ રંગને, ગોરા રંગને તમે પ્રેફરન્સ આપો તો વાંધો નથી. બાકી તો કહ્યું છે કે ગોરે રંગ પેને ઇતના ગુમાન કર, ગોરે રંગ તો એક દિન મેં ઢલ જાયગા. મિત્રો બધામાં ગોરા રંગને પ્રેફરન્સ આપજો, પણ ગોળ ખાવામાં ગોરો રંગ
એટલે કે સફેદ રંગ, મારી બહેનોને ખાસ કહેવાનું કે બજારમાંથી સફેદ રંગનો જે ગોળ છે એ કોઈ દિવસ એની ખરીદી ના કરશો. હંમેશા ડાર્ક બ્રાઉન કલરનો જ તમે જો ગોળ ખરીદશો તો એ તમારા માટે, તમારા ફેમિલી માટે, તમારા બાળકો માટે, એ આરોગ્ય માટે ઉત્તમ સાબિત થશે. મિત્રો, આવતા વિડીયોમાં ખાંડ માટે, ખાંડ એ સફેદ ઝેર કેવી રીતે છે એની વાત લઈને હું તમારી સામે હાજર થઈશ. ત્યાં સુધી મનહર પટેલના જય ભારત, જય હિન્દ.